નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય વિજ્ઞાન પ્રકરણ ચાર પદાર્થો ધાતુ અને અધાતુ પાર્ટ વન તો પદાર્થો બે પ્રકારના હોય છે જેવા કે ધાતુ અને અધાતુ તમે ઘણા બધા પદાર્થો જેવા કે લોખંડ એલ્યુમિનિયમ તાંબુ વગેરેથી પરિચિત છો કેટલાક પદાર્થો કોષ્ટક ચાર પોઈન્ટ એકમાં આપેલા છે લોખંડ કોલસો સલ્ફર એલ્યુમિનિયમ તાંબુ વગેરે તો હવે તે કોષ્ટક આપણે પૂર્ણ કરવાનું છે તો દેખાવ ચમકદાર છે કે ઝાંખો છે અને સખતપણું બહુ સખત છે કે બહુ સખત નહીં તો ચાલો આપણે આ કોષ્ટક પૂર્ણ કરીએ તો લોખંડ તો લોખંડ એનો દેખાવ ચમકદાર હોય છે તો આપણે લખીશું ચમકદાર તો સખતપણું બહુ સખત હોય છે પછી કોલસો તો કોલસો એ ઝાંખો હોય છે તે સખત નહીં એટલે કે ખૂબ સખત નથી પછી સલ્ફર સલ્ફર પણ ઝાંખો પદાર્થ છે તે સખત નહીં ત્યાર પછી એલ્યુમિનિયમ તો એલ્યુમિનિયમ તમે જોયું હશે તમારા ઘરે એલ્યુમિનિયમ ના વાસણો હશે તો તે ચમકદાર છે અને તે બહુ સખત એટલે કે ખૂબ સખત છે તાંબુ તાંબુ તો એ ચમકદાર છે છે અને તે બહુ સખત હવે અહીંયા બ્લેન્ક આપેલું છે ત્યાં આપણે લખવાનું છે તો ત્યાં આપણે ફોસ્ફરસ ધાતુનું નામ લખીશું તો ફોસ્ફરસ તો તે કેવો પદાર્થ છે તો ઝાંખો અને તે સખત નહીં શું તમે એવા પદાર્થોના નામ આપી શકો કે જે ધાતુ હોય હા તો તે સિવાયના કોષ્ટક ચાર પોઈન્ટ એક માં પદાર્થો અધાતુઓ છે તો ધાતુ સિવાયના પદાર્થો અધાતુઓ છે તો અધાતુઓમાં કોલસો સલ્ફર ફોસ્ફરસ એ અધાતુઓ છે કેમ કે તે ચમકદાર નથી ધાતુઓને તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને આધારે અધાતુઓથી જુદા પાડી શકાય છે યાદ રાખો કે ચડકાટપણું તથા સખતપણું એ ભૌતિક ગુણધર્મો છે તો ધાતુઓના ભૌતિક ગુણધર્મો કયા છે ચડકાટપણું ચાર પોઈન્ટ એક ધાતુ અને અધાતુ ના ભૌતિક ગુણધર્મો શું તમે ક્યારે લુહારને લોખંડના ટુકડા ને ટીપતો જોયો છે હા અથવા લોખંડના સાધનો જેવા કે પાવડો કુહાડી ખંપાળી જોયા છે શું આ સાધનોને ટીપવાથી તેનો આકાર બદલાય છે શું તમે માનો છો કે લાકડાના ટુકડાને ટીપતા તેમાં પણ આવો જ ફેરફાર થાય ના તો ચાલો જોઈએ પ્રવૃત્તિ ચાર પોઈન્ટ એક લોખંડની એક નાની ખીલી કોલસાનો ટુકડો એલ્યુમિનિયમના જાડા વાયરનો ટુકડો અને પેન્સિલની ની અણીલો લોખંડની ખીલીને હથોડાથી ટીપો આકૃતિ ચાર પોઈન્ટ એક પ્રમાણે ધ્યાન રાખો કે તમને વાગી ન જાય જોરથી ટીપવાની કોશિશ કરો એલ્યુમિનિયમના વાયરને પણ જોરથી આ જ રીતે કોલસાના ટુકડાને અને પેન્સિલની અણીને પણ ટીપો તમારા અવલોકનોને કોષ્ટક ચાર પોઈન્ટ બે માં નોંધો કોષ્ટક ચાર પોઈન્ટ બે પદાર્થો ના ટીપાવવાની ક્ષમતા તો વસ્તુ કે પદાર્થ આપણે ચાર પદાર્થની વાત કરી હતી તો આકારમાં ફેરફાર થાય છે એટલે કે સપાટ થાય છે કે ટુકડાઓમાં તૂટી જાય છે તો લોખંડની ખીલી તો તેને ટીપાથી સપાટ થાય છે અને તૂટી જતી નથી હવે કોલસાનો ટુકડો તો ટુકડાઓમાં તૂટી જાય છે કોલસાના ટુકડાને ને આવે તો ટુકડાઓમાં તૂટી જાય છે પછી એલ્યુમિનિયમનો વાયર તો એલ્યુમિનિયમનો વાયર પણ સપાટ થાય છે તૂટી જતો નથી ત્યાર પછી પેન્સિલની અણી તો પેન્સિલની અણી સપાટ થતી નથી ટુકડાઓમાં તૂટી જાય છે તો આપણે લખીશું ટુકડાઓમાં જાય છે તૂટી જાય છે તો આપણે જે જોયું કે ટુકડાઓમાં તૂટી જાય છે તે અધાતુ છે અને જે સપાટ થાય છે તૂટી જતું નથી તે ધાતુ છે તો એલ્યુમિનિયમ નો વાયર એ ધાતુ છે તમે જોયું હશે કે લોખંડ ની ખીલી અને એલ્યુમિનિયમ ના વાયર ને ટીપવાથી તેનો આકાર બદલાઈ જાય છે જો તેને સખત ટીપવામાં આવે તો તે સપાટ થઈ પતરામાં રૂપાંતર થાય છે તમે મીઠાઈને આકર્ષક બનાવવા વપરાતા વરખથી તો પરિચિત જ હશો તમે ખાદ્ય પદાર્થોને પેક કરવા માટે વપરાતી એલ્યુમિનિયમ ફોઇલથી પણ પરિચિત હશો જ જે ગુણધર્મના લીધે ધાતુને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે તેને ટીપાઉપણું કહે છે ફરીથી જે ગુણધર્મને લીધે ધાતુને ટીપીને પાતળા પત્રા બનાવી શકાય છે તેને ટીપાઉપણું કહે છે આ ધાતુનો લાક્ષણિક ગુણધર્મ છે તમે નોંધ્યું હશે કે કોલસો અને પેન્સિલની અણી આ ગુણધર્મ ધરાવતી નથી શું આપણે તેને ધાતુ કહીશું તો ના આપણે તેને અધાતુ કહીશું શું તમે ધાતુના ગરમ તવાને પ્લાસ્ટિક કે લાકડાના હેન્ડલ વિના દાજા વગર પકડી શકશો કદાચ નહીં જ શા માટે બીજા થોડાક અનુભવોની યાદી તૈયાર કરો જેમ કે જેમાં લાકડા કે પ્લાસ્ટિકના હેન્ડલ ને લીધે તમારી જાતને ગરમ વસ્તુઓથી બચાવી શક્યા હોય આ અનુભવોને આધારે તમે લાકડા અને વહન માટે શું કહી શકશો તમે ઇલેક્ટ્રિશિયન ને સ્ક્રુ ડ્રાઈવર વાપરતા જોયા હશે તેઓ કેવા પ્રકારનું હેન્ડલ હોય છે શા માટે તો તેને પ્લાસ્ટિક નું હેન્ડલ હોય છે કેમ કે પ્લાસ્ટિક એ વિદ્યુત નું અવાહક હોય છે ચાલો શોધી કાઢીએ પ્રવૃત્તિ ચાર પોઈન્ટ બે દ્વારા યાદ કરો કે વીજ પરિપથ બનાવીને જે જે વસ્તુમાંથી વીજ પ્રવાહ પસાર થાય છે કે નહીં તેની ચકાસણી કઈ રીતે કરતા હતા ધોરણ માં તમે આ પ્રવૃત્તિ ઘણા પદાર્થોને લઈને કરી હતી હવે તે આ રીતે કરવાની રહેશે ઇલેક્ટ્રિક ટેસ્ટર બનાવવાનું રહેશે પ્રવૃત્તિને કોષ્ટક ચાર પોઈન્ટ ત્રણમાં દર્શાવેલા પદાર્થો લઈ ફરીથી કરો અવલોકન કરો તથા આ પદાર્થોને સુવાહક તથા અવાહકના જૂથમાં ગોઠવો તો કોષ્ટક ચાર પોઈન્ટ ત્રણ પદાર્થોની વીજવાહકતા તો ક્રમમાં પદાર્થો આપેલા છે પહેલો છે લોખંડનો સળિયો કે ખીલી તો તે શું થાય તો તેનાથી બલ્બ પ્રકાશ આપે છે પરંતુ તે ધાતુનો સુવાહક છે ત્યાર પછી સલ્ફર તો સલ્ફર બલ્બનો પ્રકાશ આપતો નથી તે અવાહક છે પ્રકાશ ના આપે તેથી તેને અવાહક કહે છે પછી છે કોલસાનો ટુકડો તો તે પણ બલ્બનો પ્રકાશ આપતો નથી તે પણ અવાહક છે તાંબાનો તાર તો તાંબાનો તાર બલ્બને પ્રકાશ આપે છે તેથી તે સુવાહક છે તમે અવલોકન કરશો કે લોખંડનો સળિયો ખીલી અને તાંબાના તાર સુવાહક છે જ્યારે સલ્ફર નો ટુકડો અને કોલસાનો ટુકડો એ અવાહક છે કે અરે તો તમારા અનુભવો તથા આ પ્રવૃત્તિ એમ દર્શાવે છે કે ધાતુઓ ઉષ્મા અને વિદ્યુત ની સુવાહક છે એમ આ ધોરણ છ માં શીખ્યા હતા અમે આ ધોરણ છ માં શીખ્યા હતા કે ધાતુઓ છે એ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક છે તમે એલ્યુમિનિયમ તથા તાંબાના વાયરનો ઉપયોગ ક્યાં કરો છો શું તમે ક્યારે કોલસાના વાયર જોયા છે ચોક્કસપણે નહીં જ જોયા હોય તો એલ્યુમિનિયમ અને તાંબાનો વાયર આપણા ઇલેક્ટ્રિકમાં થાય છે ધાતુના જે ગુણધર્મને લીધે તેને ખેંચીને તેના તાર બનાવી શકાય છે તેને તેનું તણાવપણું કે તન્યતા કહે છે ફરીથી તો ધાતુના જે ગુણધર્મને લીધે તેને ખેંચીને તાર બનાવી શકાય છે તેને તેના તણાવ તણાવપણું કે તન્યતા કહે છે શું તમે ક્યારેય લોખંડની તકતી કે પતરું ધાતુનો સિક્કો અને કોલસાના ટુકડા જમીન પર પડવાનો અવાજ સાંભળ્યો છે જો ના તો અત્યારે જ નીચે નાખીને અવાજ સાંભળો તો તેમાં રણકાર ઉત્પન્ન થશે તમને નોંધ ઉત્પન્ન થયેલા અવાજમાં કોઈ ફેરફાર નોંધાયો હા તમે ક્યારેય મંદિરોમાં લાકડાના ગંઠ જોયા છે તો તમે તે માટે કારણ જણાવી શકશો ના મંદિરોમાં લાકડાના ગંઠ હોતા નથી જે વસ્તુઓ ધાતુની બનેલી છે તેને જોરથી અથડાવતા તે રણકાર ઉત્પન્ન કરે છે ધારો કે તમારી પાસે એક સરખા દેખાતા બે બોક્સ છે જેમાંથી એક લાકડાનું છે તથા બીજું ધાતુનું શું તમે બંને બોક્સને ને અથડાવીને કહી શકશો ઉત્પન્ન કરે છે તો ધાતુ સિવાયના પદાર્થ રણકાર ઉત્પન્ન કરતા નથી ઉપરની પ્રવૃત્તિઓ કર્યા પછી આપણે કહી શકીએ કે કેટલાય પદાર્થો સખત ચમકદાર ટીપી શકાય તેવા ખેંચી શકાય તેવા રણકાર ઉત્પન્ન કરનારા અને ઉષ્મા તથા વિદ્યુતના વાહક હોય છે તો આ પદાર્થોને આપણે ધાતુ કહીએ છીએ જે પદાર્થો સામાન્ય રીતે આ ગુણધર્મો ધરાવતા હોય તેમને ધાતુઓ કહેવામાં આવે છે તો જે પદાર્થોમાં ચમકદાર સખત ટીપી શકાય તેવા ખેંચી શકાય તેવા રણકાર ઉત્પન્ન કરનારા ઉષ્મા તથા વિદ્યુતના વાહક હોય તેને છે તો ધાતુઓના ઉદાહરણો છે લોખંડ તાંબુ એલ્યુમિનિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ વગેરે ધાતુઓના ઉદાહરણો છે તેનાથી ઉલટું પદાર્થો જેવા કે કોલસો અને સલ્ફર નરમ તથા દેખાવી ઝાંખા હોય છે તેમને હથોડીથી ઠપકારતા એટલે કે ટીપતા તેનો ભૂકો થાય છે તેઓ સલ્ફર કાર્બન ઓક્સિજન ફોસ્ફરસ એ અધાતુના ઉદાહરણો છે સોડિયમ અને પોટેશિયમ જેવી ધાતુઓ નરમ અને ચપ્પાથી કાપી શકાય તેવી હોય છે તો આપણે તે આપણે એવી ધાતુ એ અપવાદ છે તો સોડિયમ અને પોટેશિયમ જેવી ધાતુઓ નરમ તથા ચપ્પાથી કાપી શકાય તેવી હોય છે પારો એટલે કે મર્ક્યુરી એકમાત્ર એવી ધાતુ છે જે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં મળી આવે છે આ તમામ અપવાદ છે તો પારો પણ એક ધાતુ છે સોડિયમ અને પોટેશિયમ એવી ધાતુ છે કે જેને ચપ્પાથી કાપી શકાય છે હવે ચાર પોઈન્ટ બે ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો ઓક્સિજન સાથેની પ્રક્રિયા તમે લોખંડના કટાવાની ઘટનાથી પરિચિત છો જે પ્રક્રિયાથી કાટ બને છે તે પ્રક્રિયાને યાદ કરો ધોરણ માં તમે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવાની પ્રવૃત્તિ કરેલી તમે શીખ્યા છો કે બંને પ્રક્રિયામાં ઓક્સાઇડ બને છે લોખંડ અને મેગ્નેશિયમની સાથે ઓક્સિજનની પ્રક્રિયાઓને નીચેના રાસાયણિક સમીકરણમાં પૂરી કરો અને યાદ કરો તો લોખંડ એટલે કે Fe પ્લસ ઓક્સિજન એટલે કે O2 પ્લસ પાણી એટલે કે H2O ગીવ્સ તો આ ત્રણનું સંયોજન થવાથી શું થાય છે તો આ ત્રણનું સંયોજન થઈને પ્રક્રિયા થવાથી લોખંડ નો ઓક્સાઇડ એટલે કે એફી ટુ ઓ થ્રી એફ ઇ ટુ ઓ થ્રી બને છે તેને લોખંડનો નો ઓક્સાઇડ કે કાટ કહે છે હવે મેગ્નેશિયમ એટલે કે એમજી પ્લસ ઓક્સિજન એટલે કે ઓ તો તેની પ્રક્રિયા થવાથી ગીવ તે બંને વચ્ચે પ્રક્રિયા થવાથી એમજી ઓ બને છે એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ મેગ્નેશિયમ ઓક્સાઇડ આ આપણે આપણે પરીક્ષામાં પૂછાઈ શકે છે તો આ સમીકરણ તૈયાર કરવાનું રહેશે ચાલો પ્રવૃત્તિ ચાર પોઈન્ટ તેમાં લોખંડ ઓક્સિજન અને પાણીની પ્રક્રિયા થવાથી બનતા કાટના ગુણધર્મો જોઈએ એક ચમચી જેટલો કાટ લઈ તેને થોડાક પાણીમાં ઓગાળો તમે જોશો કે કાટ પાણીમાં નિલંબિત રહે છે આ નિલંબનને સારી રીતે હલાવો આ દ્રાવણને લાલ અને ભૂરા પત્ર વડે તો બે લિટમસ પત્ર હોય તેના વડે ચકાસો આકૃતિ ચાર પોઈન્ટ ત્રણ પ્રમાણે તમે શું અવલોકન કર્યું શું આ દ્રાવણ એસિડિક છે કે બેઝિક ચાલો જોઈએ તો અહીં એ દ્રાવણ બેઝિક પ્રક્રિયા ધરાવે છે તો આપણે જોઈએ છીએ કે આ જે છે તેમાં કાટનું નિલંબન થાય છે અને લાલ તે ભૂરું બનાવે છે તો તે બેઝિક પ્રક્રિયા થઈ કહેવાય છે આ લોખંડ નો કાટ છે અહી પહેલી ને એક સવાલ થાય છે શું તાંબાને પણ કાટ લાગે છે મેં તાંબાના વાસણો પર લીલાશ પડતા ધબ્બાઓ જોયા છે હા તાંબાને પણ કાટ લાગે છે જયારે લાંબા સમય માટે હવામાં ખુલ્લા રાખવામાં આવે તો તેના પર ઝાંખુ લીલો પદાર્થ એ કોપર હાઇડ્રોક્સાઇડ એટલે કે સીયુ કૌશમાં ટુ છે અને કોપર કાર્બોનેટ એટલે કે સીયુ સીઓ નું મિશ્રણ છે તેનું સમીકરણ નીચે મુજબ ટુ એચ ટુ સીયુ પ્લસ પ્લસ સી ઓ ટુ પ્લસ ઓ ટુ એટલે સીયુઓ ટુ પ્લસ સીયુસી થ્રી છૂટા પડે છે હવે મેગ્નેશિયમ ની પટ્ટી ના દહનની પ્રવૃત્તિ યાદ કરો મેગ્નેશિયમ ની પટ્ટી ના દહન થી મળતી રાખને પાણીમાં ઓગાળી તેની પ્રકૃતિ એસિડિક છે કે બેઝિક તે તપાસો તો શું દ્રાવણ એસિડિક છે કે બેઝિક તમે તે કેવી રીતે નક્કી કરશો તો નોંધ્યું લાલ લિટમસ પત્ર પૂરું થઈ જાય છે માટે મેગ્નેશિયમના ઓક્સાઇડની પ્રકૃતિ બેઝિક છે જો લાલ લિટમસ પત્ર ભૂરું થઈ જાય તો તે બેઝિક કહેવાય છે સામાન્ય રીતે ધાતુના ઓક્સાઇડ એ બેઝિક પ્રકૃતિ ધરાવે છે ચાલો હવે અધાતુના ઓક્સિજન સાથેની પ્રક્રિયા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આ હતી ધાતુના ઓક્સિજન સાથેની પ્રક્રિયા